નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સકલ ગુજરાતીમાં. આજના વિડીયોમાં આપણે મોટોનો Z45 5G ફોન વિશેની માહિતી મેળવીશું. તો મિત્રો, આ ફોનમાં તમને 6.5 ઇંચની HD+ IPS LCD ડિસ્પ્લે મળી રહી છે અને 120Hz રિફ્રેશ રેટ મળી રહ્યો છે. વાત કરવામાં આવે આ ફોનમાં પ્રોસેસરની, તો આ ફોનમાં તમને સ્નેપડ્રેગનનો 6th Generation 3 પ્રોસેસર મળી રહ્યું છે. પ્રોસેસર આ ફોનનું બહુ સારું છે. વાત કરવામાં આવે આ ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમની, તો આ ફોનમાં તમને Android 14 ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે. કેમેરાની વાત કરીએ તો તમને બેકમાં 50MP પ્લસ 2MP એમ બે કેમેરા મળી રહ્યા છે. અને ફ્રન્ટ સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો તમને 16MP સેલ્ફી કેમેરો પણ મળી રહ્યો છે. સાથે સાથે વાત કરીએ ફ્રન્ટ ગ્લાસની, તો તમને કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3 મળી રહ્યો છે. બેટરીની વાત કરવામાં આવે તો તમને 5000mAh બેટરી અને સાથે 20W ફાસ્ટ ચાર્જર મળી રહ્યું છે. હવે વાત કરીએ મિત્રો આ ફોનની, તો આ ફોન તમને 5G ફોન મળી રહ્યો છે. સાથે સાથે વાત કરવામાં આવે આ ફોનમાં કલરની, તો આ ફોન વિવા મેગ્નેટ, બ્રિલિયન્ટ ગ્રીન અને બ્રિલિયન્ટ બ્લુ એમ 3 કલરમાં આ ફોન અવેલેબલ છે. તમને જે કલર પસંદ હોય તે તમે ખરીદી શકો છો. સાથે સાથે વાત કરવામાં આવે તો આ ફોનમાં અલ્ટ્રા પ્રીમિયમ ડિઝાઇન મળી રહી છે અને સાથે સાથે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3 મળી રહ્યો છે. હવે વાત કરીએ આ ફોનમાં પ્રાઇસની, તો આ ફોન તમને 4GB 128GB 10,999 અને 8GB 128GB તમને 12,999 મળી રહ્યો છે. અને આ ફોનનો ફર્સ્ટ સેલ 28 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. એટલે કે આ ફોન તમે 28 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અથવા એમેઝોન ઉપરથી ખરીદી શકો છો. અને ફ્લિપકાર્ટ ઉપર આ ફોનમાં તમને 1000 સુધીની ઓફર પણ મળી રહી છે. એટલે કે આ ફોન તમને 9,999 અને 11,999 પડી શકે છે. તો મિત્રો, આ ફોન તમને આ બજેટમાં કેવો લાગ્યો તે જરૂર જણાવો. અને જો તમે 5G ફોન લેવા ઈચ્છતા હો તો તમે આ ફોન ખરીદી શકો છો, કેમ કે આ ફોનમાં કેમેરો અને પ્રોસેસર બહુ સારું છે. બેટરીની વાત કરવામાં આવે તો બેટરી એટલી બધી સારી ના કહી શકાય, કેમ કે આ બજેટમાં 6000mAh બેટરી સાથે 33W ચાર્જર હોવું જોઈતું હતું. સાથે સાથે આ ફોનમાં તમને IP52 વોટર રેઝિસ્ટન્સી પણ મળી રહી છે. તો મિત્રો, આ બજેટમાં તમને આ ફોન કેવો લાગ્યો અને તમે બીજા કયા ફોનના વિડીયો જોવા માગો છો, અને કમેન્ટમાં મિત્રો એ પણ જણાવો કે તમારી પાસે અત્યારે કયો ફોન છે. તો મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.